મિર્ચી મોર્નિંગ. ગઈકાલે બપોરે હું મારા એક સ્કૂલ ટીચરને મળ્યો. એ રોડ સાઈડ ઉપર ઉભા ઉભા કોઈની રાહ જોતા હતા. રસ્તાની એક બાજુ હતા અને હું રોડની બીજી બાજુ હતો. હવે હું જ્યાં હતો ત્યાં ટ્રાફિક પણ હતો, એટલે નીચે ઉતરીને એમની સાથે વાત થાય એમ નહોતું. મેં કાર તો રોકી પણ પછી બૂમ પાડીને જ વાત થઈ શકે એમ હતું, એટલે મેં તરત જ બૂમ પાડી. મેં કીધું ડ્રોપ કરી દઉં તમને? મને કે ના, મને લેવા આવે છે કોઈ, એટલે હું રાહ જોઉં છું. મેં કીધું મને ઓળખ્યો, હું તમારો વિદ્યાર્થી, હું તમારો સ્ટુડન્ટ હતો, થર્ડ સ્ટેન્ડર્ડમાં અમે તમારી પાસે ભણતા. હવે એમનો જવાબ જે હતો ને, એણે મને વિચારતો કરી મૂક્યો. એમણે કહ્યું, બેટા તમે બદલાઈ જાઓ, અમે ના બદલાઈએ, અમે એવા ને એવા રહીએ, એટલે તમે અમને તરત ઓળખી જાઓ, પણ અમે તમને ના ઓળખી શકીએ. પછી તો દૂરથી આવજો કરીને મારે આગળ નીકળી જવું પડ્યું. પણ આ વાક્ય મારા મનમાં ગુંજતું રહ્યું આખો દિવસ, બપોરથી લઈને રાત સુધી, કે તમે બદલાઈ જાઓ, અમે ના બદલાઈએ, અમે એવા ને એવા રહીએ. સવાલ મને એ થયો કે આપણે કેટલા બદલાતા હોઈશું, આપણો દેખાવ કેટલો બદલાતો હશે, આપણો સ્વભાવ કેટલો બદલાતો હશે, ક્યારે બદલાતો હશે, શું થતું હશે કે સ્વભાવ બદલાય? કોઈ ઠેસ વાગે ત્યારે, કે કંઈ સારું થાય ત્યારે? અને એકચ્યુઅલી આપણો દેખાવ પણ સ્વભાવ પર જ ડિપેન્ડન્ટ છે ને. આમ બળતણીયો સ્વભાવ હોય, ચિંતા બહુ થતી હોય, તો એ દેખાવ પર અસર પડે. અને ખુશ મિજાજી નેચર હોય, પ્રસન્ન રહેતા હો, પ્રફુલ્લિત રહેતા હો, તો એ અપીયરન્સ પર રિફ્લેક્ટ થાય. દરેકની પોતપોતાની ખાસિયતો હોય, દરેક વ્યક્તિના પોતાના ગુણ હોય, દુર્ગુણો હોય, અને ગુણો કે દુર્ગુણો રિફ્લેક્ટ થાય ચહેરા પર, પર્સનાલિટીમાં. આપણી આખી પર્સનાલિટી આપણી વેલ્યુઝ, વાઇસેસ, ગુણ કે દુર્ગુણને રિફ્લેક્ટ કરે. પણ મૂળ સવાલ, આપણે કેટલા બદલાયા? તમે ક્યારે નોટિસ કર્યું છે કે તમે એક વર્ષ પહેલા જેવા હતા એવા જ છો કે ચેન્જીસ આવ્યા છે? 5 વર્ષ પહેલા જેવા હતા એવા જ છો કે ચેન્જીસ આવ્યા છે? 10 વર્ષ પહેલા જેવા હતા એવા જ છો કે બદલાયા? આપણે જયારે ટ્રાફિકમાં હોઈએ ને, ત્યારે કાર ચલાવતા હોઈએ, ત્યારે જે વિચારો આવે ને, આપણે સિગ્નલ પર રોકાયા હોઈએ ત્યારે જે વિચારો આવે, બેમાં તફાવત હોય છે. ઘણી બધી વાર એવું થતું હોય કે સિગ્નલ પર જયારે રોકાયા હોઈએ ને, ત્યારે થોડી વધારે ક્લેરિટી આવી જાય. કારણ કે ત્યારે મૂવમેન્ટ ના હોય, આપણે આમ જરા ઉભા રહી શકીએ, થોડું જોઈ શકીએ, થોડું વિચારી શકીએ. સો જિંદગીમાં પણ આ જ પ્રિન્સિપલ એપ્લાય કરી શકાય. સ્ટોપ, રિફ્લેક્ટ એન્ડ ગો. ક્યારેક રોકાઓ, થોડું રિફ્લેક્શન, થોડું વિચાર, થોડું મનન કરીએ, એન્ડ ધેન મૂવ ઓન. તો આજનો મોર્નિંગ મંત્ર, પોતાની જાતને આજે 2 ઘડી માટે એક સવાલ પૂછીએ કે આપણે કેટલા બદલાયા અને કેમ. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3, 10th October 2017. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.